करजन તાલુકાના કિયા ગામના ખેડૂતોના અંદાજે 400 વીઘા વિસ્તારના ખેતરોમાં ઘૂંટણસમા વરસાદી પાણી ભરાતા ખેતીના પાકને ભારે નુકસાન. કરજણ તાલુકાના કિયા ગામની સીમમાં અંદાજે 400 વીઘા વિસ્તારના ખેતરોમાં વરસાદી પાણીનો ભરાવ થતા ધરતી પુત્રો પરેશાન થયા છે. વરસાદી પાણી ભરાતા કપાસ સહિતના ખેતી પાકને ભારે નુકસાન થવા પામ્યું હોવાનું ખેડૂતોએ મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું. ખેડૂતોના જણાવ્યા અનુસાર વરસાદી પાણીનો નિકાલ નહીં થતાં લાચાર બન્યા છે. આ વિસ્તારના અમુક નાના ખેડૂતો તો ખેતરોમાં વરસાદી પાણીનો યોગ્ય નિકાલ નહીં થતાં પાક મૂકવાનો વારો જ નથી આવ્યો. નાના ખેડૂતોને નુકસાન થતાં તેઓ મુશ્કેલીમાં મુકાયા છે. કિયા ગામના ખેડૂતો ભેગા મળી કરજણ મામલતદારને આપ્યું આવેદનપત્ર, રજૂઆત કરી હતી. સ્થવરે તંત્ર ધ્યાન દોરી ખેતરોમાં ભરાયેલા પાણીનો યોગ્ય નિકાલ કરે એવું ખેડૂતોએ માંગ કરી છે. શામરભાઈ કાઠિયાવાડી ગામના મોટા ખેડૂતે રસ્તો બનાવ્યાથી પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ જેવું આ વિસ્તારના ખેડૂતનું કહેવું છે. નાના ખેડૂતોના ઊભા પાકને નુકસાન જતા ખેડૂતો હેરાન થયા છે. ખેડૂતોને કુદરતી આફતને હજી કર વરી નથી ત્યારે બીજી તરફ કમોસમી ખાબકેલા વરસાદી પાણીનો ખેતરમાંથી નિકાલ નહીં થતાં ખેડૂતોના ઊભા તૈયાર પાકને ભારે નુકસાન થયું હોવાનું ખેડૂતોએ મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું. અંદાજે 400 વીઘાની અંદર ખેતરોમાં ગૂંઠણસમા વરસાદી પાણી ભરાતા મધ્યમાં આવેલ ડાંગરના વાવેતરનો તૈયાર પાક કેવી રીતે બહાર લાવવો એ મોટો પ્રશ્ન ઊભો થયો છે. પટેલ ટેરેસ ટીવી કરજણ. જે મારી પાસે પાણી જે દેખાય છે હવે એને જે વાવેતરમાં કરેલું છે 30-40 વીંગારો મારી ડાંગર છે. હવે ડાંગર ભલે પાણી તો છે પણ ડાંગર પાકી ગયેલી છે. હવે પાણીનો કોઈ નિકાલ છે નથી. પાણીને કરવા માટે આ લોકોએ બંદોબસ્ત કરી દીધેલું છે. અમને દુઃખી કરવાના ધંધા કરેલા છે આ લોકોએ. જે કાઠિયાવાડી છે સામર ગંગાભાઈ એ ભાઈએ રસ્તાનું જે પુરાણ કરેલું છે હવે રસ્તાના પુરાણ આ વર્ષે પણ આ લોકોએ ગોરમતી નાખીને ખાસું ઊંચું પુરાણ કરેલું છે. હવે એના લીધે આ જે પાણી પાછળ દેખાય છે એ પાણી ગૂંથણ ગૂંથણ કરેલું છે. હવે જ્યારે જો ડાંગર મારી પાકી ગયેલી છે હવે એને કરવાનો રસ્તો શું કરીએ? ખાસું ગૂંઠણ ગૂંઠણ પાણી છે ને 400-500 વીંગાની અંદર પાણી છે. આ અહીંયા ડાંગરનો પાક છે. હવે વાણીની તૈયારી કરવાની હવે જ્યારે પાણી છે અંદર તો બીજી તૈયારી વાણી છે. વાણી કપાસનું વાવેતર છે. કપાસ તો આટલો મોટો હતો જ્યારે કે આપણે કમરની ઉપર ઝીંડવા મીંડવા માલ લેવાની તૈયારી તો જ્યારે આ પાણી જેટલો છે તો પછી કપાસ પર કેવી રીતે થાય? મામલે કરજણ મામલતદારમાં અમે અરજી આપેલી છે. એ લોકોએ આજની અને કાલની બે દિવસની મુદત આપેલી છે કે એવા આવશે જોશે પછી આગળ. પ્રાંતિજ ખાતે પહેલું અદ્યતન તમામ સુવિધાઓ યુવક રાજ ડેવલપર્સ નિર્મિત કોમર્શિયલ શોપિંગ સેન્ટર એટલે કે પ્રાંતિજ પ્રાઇમ પહેલું રેરા અપ્રુવર શોપિંગ બધી જ સુવિધાઓથી સજ્જ. આકર્ષણ એલિવેશન, બેઝમેન્ટ પાર્કિંગ, એક મેડિકલ સ્ટ્રક્ચર લિફ્ટ, બે રેગ્યુલર લિફ્ટ, દરેક યુનિટમાં વોશરૂમ, ફાયર સેફ્ટીથી સજ્જ અને રેડી પોઝિશન. દરેક ગ્રાહક વેપારીઓને પરવડે તેવી નજીવી કિંમત. હોસ્પિટલ, હોટેલ, નાસ્તા હાઉસ, પ્રોવિઝન સ્ટોર, ડેરી પાર્લર સહિતના તમામે તમામ ધંધાઓને અનુરૂપ મોકાની જગ્યા. વહેલા તે પહેલાના ધોરણે, હવે ફક્ત જૂજ યુનિટ જ બાકી. ફેસ્ટિવ બુકિંગ ઓફર, બુકિંગ કરાવો દશેરા સુધીમાં અને મેળવો યુનિટ કિંમત પર 5% ડિસ્કાઉન્ટ. ડિસ્કાઉન્ટ ઓફર તારીખ 1/9/2024 થી 12/10/2024 સુધી છે. એકવાર પ્રાંતિજ પ્રાઇમ કોમર્શિયલ શોપિંગ સેન્ટરની અવશ્ય મુલાકાત લો. સ્થળ પ્રાંતિજ પ્રાઇમ, જનતા પેટ્રોલ પંપની બાજુમાં, પોલીસ સ્ટેશનની સામે, સાપર રોડ, નેશનલ હાઈવે નંબર 48, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. મોબાઈલ નંબર 8511724403, મોબાઈલ નંબર 9909990161.